हाँ हमने एक शिक्षक रिटायर थिया इन्हें विचार आयो कि मैं कोई दी ना तमाकू खाधी ना कोई दी बीड़ी पीधी मैं कोई आनंद न करो मारी जिंदगी में झेर पड़ू आओ विचार शिक्षक ने आयो पछी नहीं हूँ रिटायर थी गयो छू हमें क्या मैंने कोई ओरखे चलो हो जलसा कर लो ज्या गाम में कि बे रुपया बीड़ी आपो ने ओलो छोकरो कहे तो मैं आई क्या थी तू कौन कि हूँ छगन तमारा भेगो बाल में भणतो साहब यहाँ थी भाई गजी आया आपने ओरखे ज्या बीजी दुकाने कि बे रुपया तमकू आपो ने કે સાહેબ તમે આ ક્યાંથી તું કોણ કે હું મગન તમારા ભેગો નવમામાં ભણતો સાહેબ અહીંયાથી ભાઈ કે હજી ઓળખે છે છેલ્લે સાહેબ મરી ગયા ઉપર ગયા ભગવાને કીધું સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબને એમ થયું કે અહીંયા તો હું જલસા કરી લઉં અહીંયા ક્યાં કોઈ મને ઓળખવાનું છે સાહેબ કે હે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય ભગવાન કે હા અપસરાયું હોય બસ મારે અપસરા જોવે છે ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અપસરા દેખાડો અને સાહેબ સ્વર્ગમાં ગયા અને ખરેખરથી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમારા ભેગી ત્રીજા ભણતી કે સાહેબની ઉપર એ શાંતિ ન મળી હા આજે પોલીસ સ્ટાફે ઘણો બેઠો સાહેબ હું મેં ગુજરાત પોલીસના 40 પ્રોગ્રામ કર્યા છે પ્રોગ્રામ જ કરી રાખું ગુજરાત પોલીસના હા હમણાં જુગારિયા જુગાર રમતા હતા અને પોલીસની જીપ આવીને જુગારિયા બધા ભાગ્યા પણ સાહેબે બે ત્રણને પકડી લીધા અને આવ્યા જીપ પાસે તો એક જુગારી અગાઉથી અંદર બેઠેલો સાહેબ કેટલા અગાઉથી તું કેમ બેસી ગયો ઓળો કે ગઈ વખતે મારે ઉભો ઉભો જવું પડ્યું તું એડવાન્સમાં બેસી જાય જુગારિયા અદભુત અદભુત છે બધું એટલે આનંદ મહત્વનો સાહેબ હું અત્યારે હાલમાં બે માતાજી એવી છે જેના દેશ વિદેશમાં ડંકા વાગે છે એક મેરડી અને એક મોગલ તંદ્રાજી બોલે હું કામ તમે આપ્યું નથી ફટાફટ થયું નથી તણાટન અને જો વાંકમાં આવ્યા તો જ્યાં માનો બીકે છે અને મોજે છે હું એ માં ભગવતી મોગલ એની બે ચાર લાઈન તમને સંભળાવું માતીને કેટલા કેટલા નામેથી સંભળાવે છે બોલાવે છે પછી આપણે દેવાદભાઈને આપણે સાંભળી પછી આપણે ઘણા બધા કલાકાર બાકી પણ એક અધી બે લાઈન સંભળાવું કેવી છે માં હાલો હાલો પેલા ધંધો કરો કે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને દાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને દાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે કોઈ કહે જીંડવા વાળી કોઈ કહે બાગુડા વાળી રંગણિયાની બાર છે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને દાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે બે લાઈન હું એટલા માટે કહું છું મારું હવાર મોગલથી પડે છે મારી સાંજ મોગલથી થાય છે એક ઘંટી આમ તામ અહીંયા હું પહોંચ્યો તો માત્ર ને માત્ર કોઈ શક્તિ મારી માએ કામ કર્યું તો માત્ર ને માત્ર મોગલ મોગલ સિવાય હકમાથી હકબા થવાતું નથી તો એ મોગલને યાદ કરતા હોય ત્યારે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો ભાઈ
મારી સોનીડા વિલબો મારું માડી જાજો વીર રેતો એલા કાગળ ઓરી લાવો મારી મોગલ માને કાજ રહો રજૂ કરવું છે દેવાયતભાઈને પણ ગુમન ભવાની ઈચ્છા છે કે બે જોક્સ એને ગમતા હું કહી દઉં તમને ગુમનભાઈનું ગોવા છે મને ગમન ભવા સાંભળે છે ત્યારે સાંભળો રોજ હું અને હું એમને સાંભળું છું રેગડી બહુ ગમે મને હું શીખું છું પણ મને ના આવડતી તો રબાડીનું કામ છે એ મગજમાં બે ને જેમ છપ્પા ખરા અમારું કામ છે એમ રેગડી રબાડીનું કામ છે બે ચાર કહી દઉં હું આ અત્યારે કલાકાર થયો પહેલાં હું નવરાત્રિમાં ગરબા ગાતો બીજું કંઈ કામ નથી કરતો ગરબા ગરબા ગાતો ગાતો હું કલાકાર થઈ ગયો પણ હું રોજ નવરાત્રિમાં એક જ ગરબો ગાતો મારી તારા પાડે વાંઝિયા આવે મારી તારા પાડે લંગડા આવે મારી તારા પાડે આંધળા આવે મારે રાતે મને માતાજી સપનામાં આવ્યા મને કહેલા ભાઈ શું રાતે ગાશ ભેલા મેં તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં લંગડાને દવાખાને મોકલ્યા હું તારા બપું ઠરવી ગયા પછી બંધ કર્યા હમણાં મને કોઈ કીધું ઘગુબા તમને પિતૃ નડે છે આમ તો મારા બાપુ તળિયા ઝાટક કરીને વેચી શકે રાખ્યું જ નથી અને હું મારા બાપુના જોક શું છું હજી કીધા જ નથી મેં મારા બાપુનો જોક હા હાચો વિઘા જમીન હતી મારા બાપુએ કમ્પ્લીટ કરી નાખી હમણાં એક ભાઈએ મને પૂછ્યું મને કે ઘગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં તો ના એ બધા સોદાગર હતા મને કે લે વેચનું કરતા હતા મેં તો ના મારા દીકરા વેચવું જ કરતા હતા વેચવું જ કર્યું લીધું જ નહીં હા હમણાં મારો દીકરો મને કહેતો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને મેં તું કેમ એ કે મારે ક્રિકેટ રમવું છે મેં તું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે આપણા બાપુ ખદાન મેદાન કરીને ગયા છે માને બેટા મકાન કર્યા છે હવે રવા દે તે હું પિતૃ તારવા જો મારા બાપુનું હરાવા હરાવા બેઠો તો મહારાજે ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મ દેવાય નમઃ લાવો કે 500 રૂપિયા મેં આપ્યા ઇન્દ્ર દેવાય નમઃ લાવો કે 600 રૂપિયા મેં આપ્યા વિષ્ણુ દેવાય નમો લાવો કે 700 રૂપિયા મેં ઉભારો મહારાજ ઉભારો કે કા મેં તું મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું ખોરાવા બેઠો છું હોરી નાખ્યા ને એક સેકન્ડ લાગે હોરાવતા એટલે પૂછ્યા હા મજા દેવા રાખે અત્યારે તો એક એવી સિસ્ટમ આવી છે કે હવે પહેલાં કેવું હતું છોકરી ને છોકરો જોતા નહીં હવે એના મા બાપ કરતા હવે એવું નથી હોતા દીકરી દીકરો જોવે પછી લગ્ન થાય છે અને પહેલાં જે જોયા એના લગ્ન કરતા એના ઘર હજી સુધી હાલે છે એમાં કોઈ વાંધો નથી આવ્યો અને અત્યારે મારા દીકરા હાડા 6 મહિને તો કમ્પ્લીટ છૂટા થઈ જાય છે આ જોયે નહીં તમને એક છોકરીએ હગેથી ને છોકરાની છોકરીની છોકરીએ ફોન કર્યો છોકરાને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખેલું છું તને મારી યાદ આવે તું શું કરે છોકરી કે હું બધા તમાકુ ઠપકડું છું પેલા તને બહુ ભાવે ને ભાઈ બોલો મારા દીકરા હા મામી ખાતા હતા દુઃખની વાત છે આ હવે તો ઘણી દુઃખની વાત છે 10 વર્ષે મારે આ દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો હતો દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ થતા નહીં શું કરવા આશ્રમ બપજુઓ થાય ને તો ઘરમાં ખાવા ધાન ન રહેવા દે પેલો પગાર આપે પછી કેનું કે મારો દીકરો હતો મારે આ દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લૂભેલી મેં તું બહેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું કે મેં કીધું બેન એક કામ કરો તમે મને 500 રૂપિયા આપો દીકરો તમે રાખો કીધું પેલા એ કે મારે શું કરું લાય મારો છોકરો એ કે બાપુ હું ખુશી ના માગું છું મેં હું તારો બાપ કોકને ઉછીના લઈને આવ્યો છું લઈ દીધા હા પછી નામ આવ્યું ગ અને સ માથે પાડવાનું એટલે મેં તું ગ માથે ગબરસી પાડ દો કીધું હું મારા મામા કે બેટા ગબરસી ન પાડતો મેં તું કા એ કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા તો પછી મેં ન પાડ્યું હમણાં એક બેને મને સલાહ આપી મને કે અકુબા તમે ડવ હાબુથી ના રૂપાળા થાય છો એ કે મેં તું બેન હું ડવ હાબુ ખાઈ જઉં ને તો એ કંઈ ફેર ન પડે કંપની કલર હોય આપે આમાં કોઈથી ફેર પડતો નથી હા હું પહેલાં મારા એવું જાજી પહેરતો એક ભાઈ મને કે હે ભાઈ તમે ભુવાઈજી છો મેં હં કે મને એક દોરો કરી આપો ને મેં તમે કેવા છો એ કે અમે હો નહીં છીએ મેં તમે એક કરી આપો ને દોરો હા મેં દોરો હો નહીં પડી જો મોરો
અદભુત છે. એટલે આપણે આવી હાસ્યની વાતો કરશું, આનંદની વાતો કરશું, કારણ કે એટલું બધું માણસ છે હજી ખૂટે એવું છે ને સાહેબ.